नमस्कार, समाचार बुलेटिनमां આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 1965ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજયના 50 વર્ષની ઉજવણી નિમિત્તે દિલ્હીના રાજપથ ખાતે શૌર્યાંજલિ પ્રદર્શનનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રદર્શન નિહાળી વીર શહીદોને આપશે શ્રદ્ધાંજલિ. શહીદોના પરિવારજનો સાથે કરી મુલાકાત. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનને સાર્થક બનાવવા ગુજરાતમાં સ્વચ્છતા દિવસની ઉજવણી. 100% શૌચાલયની સિદ્ધિ મેળવનાર તમામ સરપંચોના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સન્માનનો યોજાયો કાર્યક્રમ. સુરત વચ્ચોવચ વહેતી તાપી નદીના કિનારાની ચોખ્ખાઈ માટે મહાસફાઈ ઝુંબેશ હાથ ધરતી મહાનગરપાલિકા. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે સાફ સફાઈ વડે સ્વચ્છતાનો સંદેશ આપશે સુરત. દુંદાળા દેવ ગણેશજીની વિશેષ પૂજા અર્ચનાના પર્વ ગણેશ ચતુર્થીની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા સાથે રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી. ઠેર ઠેર વિઘ્નહર્તા દેવની મૂર્તિના સ્થાપનો. સમાચાર વિગતવાર જોઈએ. દેશમાં 1965ના યુદ્ધમાં પાકિસ્તાન પર નિર્ણાયક વિજયના 50 વર્ષની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત નવી દિલ્હીમાં રાજપથ ખાતે શૌર્યાંજલિ પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, તો યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનો સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી રાજનાથસિંહ, શહેરી અને વિકાસમંત્રી વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રદર્શનમાં યુદ્ધના મુખ્ય દ્રશ્યોને પ્રતિકૃતિઓ અને ફિલ્મના માધ્યમથી દર્શાવાયા છે. મુલાકાત બાદ પ્રધાનમંત્રી 1965ના યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મેળવનારા ભારતીય અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આ લડાઈમાં આપણા સૈનિકોએ અદ્ભુત શૌર્ય અને બલિદાનનો પરિચય આપી દેશને ગૌરવ અપાવ્યું હતું. પુણેના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ એ બી તારાપોરને સિયાલકોટની લડાઈમાં અદ્ભુત શૌર્ય બદલ મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મોદી સરકારે ગ્રામીણ ભારતની શહેર સમકક્ષ સગવડો વડે કાયાપલટ કરવા માટે રૂપિયા 5,142 કરોડની ફાળવણી ધરાવતા શ્યામા પ્રસાદ રૂરલ મિશનને કેબિનેટમાં મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે આ મિશન હેઠળ આવતા 3 વર્ષમાં 300 નાના શહેરોનો વિકાસ કરાશે. અન્ય મહત્વના નિર્ણય તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મનરેગા હેઠળ 150 દિવસ રોજગારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે નાગાલેન્ડમાં ઉગ્રવાદ ફેલાવતી સંસ્થા NSCNKને ગેરકાયદેસર ઠરાવતો નિર્ણય પણ લેવાયો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવા માંગતી કંપનીઓને હળવા દરે ધિરાણ આપવા માટે એક્ઝિમ બેંક યોજનાનું ઘડતર કરવાની સત્તા સાથે કમિટીની રચના કરવામાં આવી છે. 2,058 કરોડના ખર્ચે 284 કિલોમીટરની નવી રેલવે લાઇન હોતગીથી ગણ વચ્ચે નાખવાના પ્રસ્તાવને પણ કેબિનેટે મંજૂર કર્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાના ખેડૂતો અને કુટીર ઉદ્યોગોને પ્રાથમિક બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી 10 એકમોને લઘુ બેંક ખોલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મંજૂરી મેળવનારા એકમોમાં ઉજ્જીવન ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇક્વાટસ હોલ્ડિંગ, એઈ ફાઇનાન્શિયલ જયપુર, કેપિટલ લોકલ એરિયા બેંક જલંધર, દિશા માઇક્રોફિન, અમદાવાદ ESAF માઇક્રોફાઇનાન્સ ચેન્નાઈ, જનલક્ષ્મી ફાઇનાન્શિયલ બેંગ્લોર વગેરેનો સમાવેશ થાય છે. આ સૈદ્ધાંતિક મંજૂરી 18 મહિના સુધી માન્ય ગણાશે, જેથી એકમો લઘુ ધિરાણ બેન્કોની સ્થાપના સંબંધિત દિશાનિર્દેશોનું પાલન કરી કામ શરૂ કરી શકે. ગત મહિને RBIએ પેમેન્ટ બેંક શરૂ કરવા માટે 11 એકમોને મંજૂરી આપી હતી. આ ઉપરાંત 2 નવા એકમો IDFC અને બંધનને સંપૂર્ણ બેન્કિંગ સેવા લાયસન્સ આપવામાં આવ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આખું ગુજરાત સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવા થનગની રહ્યું છે. આનંદીબેન સરકારે કરેલા આયોજનની વાત પ્રસ્તુત છે. ઘેર ઘેર શૌચાલય નિર્માણ યોજનામાં 69% સિદ્ધિ મેળવી ચૂકેલા ગુજરાતે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સ્વચ્છતા દિવસ તરીકે કરવાનો નિર્ણય લીધો છે. 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરતા મહાત્મા મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઘેર ઘેર શૌચાલય નિર્માણ કાર્યક્રમ હેઠળ 100% સિદ્ધિ મેળવી ચૂકેલા ગામના સરપંચ, નગર અને મહાનગરોના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ પ્રસંગે દેશવ્યાપી સફાઈ ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો. તેમાં સૂર પુરાવતા ગુજરાતે પણ ઘેર ઘેર શૌચાલય નિર્માણની ઝુંબેશ હાથ ધરી હતી. આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 8,36,139 જેટલા ઘરદીઠ શૌચાલયો અને શહેરી વિસ્તારમાં 4.12 લાખ શૌચાલયોના નિર્માણની કામગીરી પૂરી થઈ ચૂકી છે. મુખ્યમંત્રી આનંદીબહેને આ હેતુસર સ્વૈચ્છિક દાન સહયોગ પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા સ્વચ્છતા નિધિમાં રૂપિયા 31.35 કરોડનું દાન પણ મળી શક્યું છે. રાજ્યભરમાં 100% સિદ્ધિ મેળવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સ્વચ્છતા દિવસ તરીકે કરીને રાજ્ય સરકાર પોતાના કાર્યક્રમને પણ વેગવંતો બનાવશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનને સાર્થક બનાવવા ગુજરાતમાં સ્વચ્છતા દિવસની ઉજવણી થઈ રહી છે. 100% શૌચાલયની સિદ્ધિ મેળવનાર તમામ સરપંચોનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સન્માન કરવા માટે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો છે. દર્શક મિત્રો, ચાલો નિહાળીએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. સમાજ જીવનની અંદર ઉપર ઉઠીને આપણે બધા લોકો સાથે કામ કરીએ અને સાથે આ વિષયને આવતા દિવસોમાં આ સમય પહેલા હજી પણ બીજા 3,000-4,000 ગામડાનો 100% કરવા માટેનો લક્ષ્યાંક અહીંયાથી વિચારીને જઈએ, અહીંયાથી દ્રષ્ટિ લઈને જઈએ. મિત્રો, આજે ગામડાની અંદર શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય છે. BPL કુટુંબને 12,000 રૂપિયાની સહાય છે. 12,000ની અંદર શૌચાલય બની જાય છે. મિત્રો, વિચાર કરજો, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના અને એ જ વિષય સાથે અત્યાર સુધી આટલી સહાય મળતી નહોતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના પછી સમગ્ર દેશની અંદર 12,000 રૂપિયા શૌચાલયની રકમ કરીને ખરેખર એક દિશાની અંદર કામને ગતિ આવે એવા વિચારો સાથે ગામડામાં રહેતો ગરીબમાં ગરીબ માણસ હોય, ગામડામાં ઝૂંપડામાં રહેતો ગરીબમાં ગરીબ માણસો એ પણ શૌચાલય બનાવી શકે એવા વિષયો સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સાર્થક રીતે ઉજવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાપી સેલની રચના કરી શહેરની વચ્ચોવચ્ચ પસાર થતી નદીના કિનારા ચોખ્ખા ચણાક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સુરત શહેરમાં 37 કિલોમીટરનું વહેણ ધરાવતી તાપી નદીના બંને તરફના કિનારે રોજે રોજ સફાઈ માટે 200 સફાઈ કામદારો અલગથી ફાળવવામાં આવ્યા છે, જેમના દ્વારા મહાસફાઈ અભિયાન વડે પ્રધાનમંત્રીનો જન્મદિવસ સાચા અર્થમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. તાપીના નાવડી ઓવારે યોજાયેલી સફાઈ કામગીરીમાં ખુદ મેયર નિરંજન ઝાંઝમેરા તથા કમિશનર મિલિન તોરવણે જોડાયા હતા અને સુરતવાસીઓને ચોખ્ખાઈનો ગુણ કેળવવા સંદેશ આપ્યો હતો. દિવસ માટે સંપૂર્ણ સ્વચ્છતા શહેર માટે દરેક વોર્ડમાં યોજવામાં આવેલ છે. જ્યાં સુધી બધા શહેરીજનો નગરજનો આ સાથે જોડાય નહીં ત્યાં સુધી આ ઉપક્રમ સક્સેસફુલ થશે નહીં. એટલે મારી ફરી બધા શહેરીજનોની વિનંતી છે કે આ ઉપક્રમ સાથે જોડાય અને ક્લીન તાપી રાખવાથી તાપી માતાનું આપનું એક પ્રકારે આ પ્રાર્થના પણ થશે, સેવા પણ થશે અને સ્વચ્છ તાપીનું વરદાન મળશે. ગુજરાતની મુલાકાતે આવેલા ચીનના ગ્વાંગડોંગ રાજ્યના ગવર્નર સહિતના પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી અને રિવરફ્રન્ટ વિશેની વિગતો પણ જાણી હતી. ચીનના પ્રતિનિધિમંડળ સાથે શહેરના મેયર મીનાક્ષીબેન પટેલ તેમજ કમિશનર ડી થારા પણ જોડાયા હતા. ચીનથી આવેલા મહેમાનોએ બાપુની યાદગીરી ધરાવતી સાબરમતી નદીને રિવરફ્રન્ટ જેવો આધુનિક ઓપ આપવા પાછળ થયેલા ભગીરથ પ્રયાસની પ્રશંસા કરી હતી અને લોકમાતા કહેવાતી નદીના કિનારે નગરજનો હોશે હોશે આવતા થાય તેવું નિમિત્ત ઊભું કરવા પાછળની સાંસ્કૃતિક દૂરંદેશીતાના પણ વખાણ કર્યા હતા. સ્વાઇન ફ્લુને વકરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી રાજ્યના તમામ મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુના દર્દીઓને તાકીદે સારવાર માટેની તમામ સુવિધાઓથી સજ્જ રહેવાની સાથે અલાયદી ઓપીડી શરૂ કરવા માટે આદેશ કર્યા છે. તો બીજી તરફ શાળા કોલેજના વિદ્યાર્થીઓને શરદી તાવની અસર જણાતા 5 દિવસની રજાની સૂચના આપી દેવાઈ છે. સગર્ભા બહેનો, બાળકો અને વૃદ્ધોને તુરંત જ સ્વાઇન ફ્લૂનો ચેપ લાગતો હોવાથી તકેદારીના ભાગરૂપે તેમને જાહેર સ્થળોએ ન જવા સૂચનો અપાયા છે.
સ્વાઇન ફ્લુની સુરતમાં સૌથી વધારે અસર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 2.5 મહિનામાં સ્વાઇન ફ્લુને કારણે 27ના મોત નિપજ્યા છે. તો 187 સ્વાઇન ફ્લુના દર્દીઓ રાજ્યના વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એના અનુસંધાનમાં બધા શહેરોને અઠવાડિયામાં એક દિવસ આ દરેક ઘરમાં પાણીના બધા વાસણો, પાણીના સંગ્રહ સ્થાનો, ટાંકીઓ અને જે જે જગ્યાએ પાણી ભરાઈ શકે તે બધા વાસણો અને વસ્તુઓને ખાલી કરીને, સૂકવીને, સાફ કરીને રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી મચ્છરોના ઉપદ્રવને આપણે અટકાવી શકાય. લાંબા ગાળે જ્યાં સુધી મચ્છરોનું ઉત્પાદન નહીં અટકે અને ડેન્ગ્યુનો જે મચ્છર છે એ સારા પાણીમાં થાય છે, ઘરોની અંદર થાય છે અને ઘરોની અંદર થતું હોય તો ઘરના લોકો માટે જોખમકારક રહે છે, તો મચ્છરના ઉપર નિયંત્રણ લાવવા માટે આ કાર્યવાહી કરવી જરૂરી બને છે. અસહ્ય બફારા બાદ મેઘરાજાએ સાબરકાંઠા જિલ્લામાં ફરીથી આગમન કર્યું હતું. 45 દિવસના ઉકળાટ બાદ જિલ્લાના ખેડબ્રહ્મા પોશીના તાલુકામાં વાવાઝોડા સાથે ગઈકાલે વરસાદ વરસ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને આંશિક રાહતનો અનુભવ થયો હતો. મોડા વરસાદને કારણે કપાસના પાકને નુકસાન થયું છે, જ્યારે એરંડા, મગ અને મગફળી જેવા પાકને જીવનદાન મળી જતા ધરતીપુત્રોએ રાહત અનુભવી હતી. જો કે તેઓ ઇચ્છતા હતા કે વરસાદ આટલેથી ન અટકે અને મેઘરાજા હજી પણ વધારે વરસાદની કૃપા કરે. આઝાદી વખતે ભારત પાકિસ્તાનના ભાગલા પડતા બનાસકાંઠાના અનેક ગામડામાં વસતા લોકો પાકિસ્તાન ગયેલા, પરંતુ કાળક્રમે ત્યાંથી હતાશ થઈ લાંબા ગાળાના વિઝા મેળવી સાતલપુર રાધનપુર પંથકમાં આવેલા મૂળ વતનમાં પાછા ફર્યા હતા, પરંતુ તેમની નાગરિકતાનો પ્રશ્ન અટવાતો હતો. હમણાં મોદી સરકારે આવા લોકોને નાગરિક બનવાનો નિર્ણય લેતા પાટણ ખાતે ગૃહ મંત્રાલયે ખાસ કેમ્પ યોજ્યો હતો. રણકાંધીએ વસવાટ કરનારા 344 પાકિસ્તાની નાગરિકોએ કેમ્પમાં આવી તેમની અરજી સાથે દસ્તાવેજો જમા કરાવ્યા હતા. પાટણ કલેક્ટર કચેરીમાં યોજાયેલા કેમ્પમાં નાના બાળકો, મહિલાઓ તથા વૃદ્ધજનોએ ઉમટી પોતાને ભારતનું નાગરિકત્વ મળે તે માટે સક્ષમ અધિકારી શ્રીમતી પ્રવીણાસિંહની વિનંતી કરી હતી. બનાસકાંઠે આવેલી સરહદની બંને બાજુ આવેલા ગામડાના લોકો તેમના વડવાઓથી એક હોવાની લાગણી સાથે આજે પણ સામાજિક વ્યવહાર નિભાવી રહ્યા છે. રાધનપુરમાં સાહેબ અમુક દુકાને કોઈ કરિયાણાનું કે અમુક દુકાને પગાર ઉપર રહીએ, 2000 પણ મજૂરી કામ કરી. ભારત સારું લાગે છે પણ અમારે રહેવાનું સારું કે કાંઈ એવું બની જાય તો અમારે સારું લાગે ને. અમારે છોકરા ભણાવવાનો કોશિશ કરી રહ્યા પણ હમણાં છોકરા બેઠા નથી નિહાળમાં, હજી હવે બેહારવાની છે, પણ હવે સરકાર કાંઈ કરે, અમારું નાગરિક કરે તો અમારે સૌથી સારું થઈ જાય. હું તો ઇન્ડિયન સબ્જેક્ટ છું, મારી વાઈફ પાકિસ્તાની છે, અહીંયા જ LTV ઉપર રહે છે, આજે 2002 ચાલે છે. અમારો હજી કંઈ અહીંયાના વતની 2013 એવો લખાણ આવ્યું છે પેપરમાં, તો એને કારણે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. અમારા બાબલા ભણ્યાનું પણ કોઈ સુવિધા નથી, માસ્તરને કહીએ છીએ તો કોઈ નથી કહેતા કે તમારું કાં કાંઈ ને વતની થાવ તો અમે ભણાવીને કાંઈ તમારું કરીએ સારું. બરાબર સરકાર કરીને અમારી રજૂઆત છે કે ગુજરાતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તેમના કૌશલ્ય દર્શાવવાનો મંચ મળી રહે તે હેતુથી વિસનગરની સાંકળચંદ પટેલ કોલેજ ખાતે રાજ્યકક્ષાનો ટેકનિકમાં 2015 આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતની 25 એન્જિનિયરિંગ કોલેજોમાંથી કુલ 613 વિદ્યાર્થીઓએ 1009 જેટલી જુદી જુદી સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સ્પર્ધાઓમાં રોબો રેસ, રોબો રગ્બી, રોબો વોર, પોસ્ટર પ્રેઝન્ટેશનની સાથે સાથે વિદ્યાર્થીઓને રાજકારણ અને સંસદનું જ્ઞાન મળે તે માટે યુથ પાર્લામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનિકમાંની મુલાકાત લેવા માટે વિસનગરની આસપાસની શાળાઓના વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. યુથ પાર્લિયામેન્ટ ઇઝ અ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, ઇસમે હમ લોગ જવાન લડકે લડકીઓ કો પાર્લિયામેન્ટ કિસ તરહ સે ફંક્શન કરતા હૈ ઉસકા એક તજુર્બા દેતે હૈ, એક એક્સપોઝર મિલતા હૈ. હિન્દુસ્તાન મે હમારે પાસ વેલ એજ્યુકેટેડ માઇન્ડ્સ તો હૈ, લેકિન યુથ પાર્લિયામેન્ટ એક વેલ ડેવલપ્ડ માઇન્ડ પ્રમોટ કરતા હૈ, ઇસલિયે હમ લોગ યુથ પાર્લિયામેન્ટ કો આગે પ્રમોટ કર રહે હૈ. રાજ્ય સહિત દેશભરમાં આજથી દુંદાળા દેવની ભક્તિનું પાવન પર્વ ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યું છે. આજે ગણેશ ચતુર્થીએ ભક્તો વાજતે ગાજતે ભગવાન ગણપતિજીની પ્રતિમાને પોતાના ઘરમાં કે મહોલ્લામાં સ્થાપિત કરશે અને 10 દિવસ સુધી ધામધૂમથી બાપાની પૂજા અર્ચના કરશે. રાજ્યના માર્ગો પર ગઈકાલથી જ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિજીની પ્રતિમાઓને હર્ષ ઘરે લઈ જતા ભક્તો જોવા મળ્યા હતા.
ગામડાથી લઈને મોટા શહેરોમાં વિવિધ મંડળો દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે, જ્યાં વિવિધ થીમ પર વિવિધ રંગ અને કદની ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.